ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે સાયન્સ એજ્યુકેટર પર જી નીટ અને ગુજકેટની ફ્રી ટેસ્ટ સિરીઝની વાત કરીએ છીએ. સાયન્સ એજ્યુકેટર પર જી નીટ અને ગુજકેટની ટેસ્ટ સિરીઝ અને મટીરિયલ્સ બંને અવેલેબલ છે, જે તદ્દન ફ્રી છે, જેની કોઈ કોસ્ટ નથી. તો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી આનો લાભ લઈ શકે છે. વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા સ્ક્રીન પર તમને દેખાય છે. વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની સૌ પ્રથમ માહિતી આપી દઈએ. વેબસાઇટ ઓપન કરતાં તમને ટોટલ ડિટેલ્સ જે અમારી વેબસાઇટની છે એ તમને સાઇટ પર દેખાઈ જશે. તમે એને સ્ક્રોલ કરીને નીચે જોઈ શકો છો. એનામાં મોટાભાગની ડિટેલ્સ, અમે વેબસાઇટ કયા મોટિવથી કરેલી છે, શેના માટે છે, એ બધું લખેલું છે. સાથે તમે અબાઉટ અસમાં જશો તો ત્યાં અમારા એક્સપર્ટ્સ ટીચર્સ છે, એમની ડિટેલ્સ અહીંયા મળેલી છે. ઓકે, નેક્સ્ટ, પછી હવે આપણે મેઇન પ્રોસેસ જે લોગિન કઈ રીતે કરવું એમાં ચેક કરીએ. તો લોગિન કરતી વખતે આપણે રજિસ્ટ્રેશન ફોર્મ એક ખુલશે. હવે એ રજિસ્ટ્રેશન ફોર્મમાં ફૂલ નેમ છે સ્ટુડન્ટનું એ આપણે લખવાનું રહેશે. બીજું છે ઈમેલ આઈડી. ઈમેલ આઈડી દરેક જણા વ્યવસ્થિત લખે, કારણ કે અમારા જે અમુક અપડેટ્સ હશે, સાથે જ અમુક સોલ્યુશન્સ મોકલવાના હશે, તો એ પ્રોપર રીતે અમે તમને એના ઉપર મોકલી શકીશું. સાથે પાસવર્ડ લખી દેવાનો તમારી રીતે. તો ઈમેલ આઈડી તમારું યુઝર નેમ થશે, પાસવર્ડ તમને જે અહીંયા તમારી રીતે લખતા હોય. મોબાઈલ નંબરમાં ઘણીવાર કોઈ અપડેટ હશે તો અમે SMS થ્રુ એની જાણ કરી શકીએ છીએ. સાથે સ્ટાન્ડર્ડ અને તમે કયા મતલબ શેની એક્ઝામ્સ આપી રહ્યા છો અને તમારું સ્કૂલ નેમ કયું છે અને સિટી છે. હવે આ તમે ફિલઅપ કરી દો, ત્યારબાદ એને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ફરીથી એકવાર લોગિન પર જવું પડશે. તો જ્યારે લોગિન પર જશો તો એ લોગિન પર તમારું જે ઈમેલ આઈડી હતું એ અને તમારો પાસવર્ડ એ તમારે અહીંયા લખી દેવામાં આવશે. કોઈવાર જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફરગોટ પાસવર્ડનું બટન બાજુમાં છે, તેમ તમે ક્લિક કરશો એટલે તમારા ઈમેલ ઉપર તમને એક પાસવર્ડ અવેલેબલ કરાવવામાં આવશે. ઓકે, ટેસ્ટ કેટેગરીમાં ચેક કરીએ તો અહીંયા અલગ અલગ ટેસ્ટની કેટેગરી લખેલી છે. હજી ઘણી બધી એક બે કેટેગરી એડ કરવામાં આવશે. તો અહીંયા બતાવ્યું છે કેમિસ્ટ્રી ક્વિઝ, ફિઝિક્સ ક્વિઝ અને બાયોલોજી ક્વિઝ. તો આની અંદર ચેપ્ટર વાઇઝ અથવા યુનિટ વાઇઝ ટેસ્ટ અવેલેબલ હશે, જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. સાથે જી મેનની પ્રેક્ટિસ પેપર્સ અવેલેબલ થશે. હવે અત્યારે હાલ તો એમાં પેપર બતાવ્યા નથી, પણ જે થોડાક દિવસમાં એના ટોટલ પેપર્સ અવેલેબલ થઈ જશે. સાથે બીજું છે કે આમાં દર 15 દિવસે એક પેપર્સ અવેલેબલ થશે. જેવી એક્ઝામ આવતી જશે નજીક, એમ પેપર્સની ફ્રિકવન્સી વધી જશે. સાથે પ્રીવિયસ ઇયરના બધા જ પેપર અહીંયા અવેલેબલ થઈ જશે ધીરે ધીરે. અત્યારે હાલ એ કામ ચાલુ છે. નીટના પ્રેક્ટિસ પેપર સેમ જે છે જીનું થાય છે, એમ પ્રીવિયસ ઇયરના નીટના પ્રેક્ટિસ પેપર બંને અવેલેબલ થશે. સાથે ગુજકેટના પણ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પેપર છે એ અવેલેબલ મળશે. ઓકે, અહીંયા પહેલાં તો ક્વિઝ ઉપર ક્લિક કરીએ તો અહીંયા પહેલાં તો ફિઝિક્સ ક્વિઝ ઉપર ચેક કરીએ તો ફિઝિક્સની ક્વિઝમાં આપણે જ્યારે ક્લિક કરીશું તો એની અંદર ઘણી બધી ટેસ્ટ અવેલેબલ હશે, જેમ કે અહીંયા દર્શાવી છે થર્મોડાયનેમિક્સ, કેપેસિટર, ચાક ગતિ, એમ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અવેલેબલ છે. અને જે એક અહીંયા જે રેડ બટન દર્શાવે છે એ તમને ટેસ્ટ ડિસેબલ થઈ જશે જ્યારે તમે એકવાર ટેસ્ટ આપશો ત્યારે. અને અહીંયા અવેલેબલનું બટન છે કે જે તમે ટેસ્ટ આપી શકો છો, તમારા માટે ઓપન છે. હવે અહીંયાથી પહેલાં આપણે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર ક્લિક કરીએ તો થર્મોડાયનેમિક્સની ટેસ્ટ છે એના ઉપર ટ્રાય કરીએ. તો અહીંયા સમજો તમને પહેલી જ ડિટેલ આપી છે કે થર્મોડાયનેમિક્સમાં ટેસ્ટનું નામ શું છે, ટોટલ ટાઈમ કેટલો, ટોટલ ક્વેશ્ચન્સ કેટલા અને ટોટલ માર્ક્સ કેટલા. અહીંયા આપણે ક્વેશ્ચનમાં જોવા જઈશું તો આપણને જે પ્રમાણે દર્શાવ્યું અહીંયા ક્વેશ્ચન છે એના ABCD ઓપ્શન છે. તો તમે જે પ્રમાણે જોશો એ પ્રમાણે અહીંયા ક્લિક કરી શકો છો અને ક્લિક કર્યા બાદ એને નેક્સ્ટથી આગળના ક્વેશ્ચન પર જોશો, બેકથી પણ આવી શકાય અથવા પેલેટ્સ પર પણ જઈ શકીએ છીએ. પેલેટ્સને હાઈડ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ અહીંયા સબમિટ રિઝલ્ટ ઉપર ક્લિક કરીએ છીએ અને સબમિટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એનું રિઝલ્ટ બતાવશે. રિઝલ્ટમાં જોઈ શકીએ છે કે તમે કઈ તારીખે કેટલા વાગે ટેસ્ટ આપી હતી અને ટોટલ ક્વેશ્ચન કેટલા એટેમ્પ કર્યા છે, એમાંથી સાચા કેટલા છે, ખોટા કેટલા છે, સ્કીપ કેટલા કર્યા છે, તમારા ટોટલ માર્ક્સ આટલા છે અને એમાંથી તમારા માર્ક્સ કેટલા થયા છે. આ ક્લિક કર્યા બાદ એના પરથી એમાં તમે સોલ્યુશન પર ક્લિક કરશો તો તમને દેખાશે કે તમે જેનો આન્સર આપ્યો તો કયો રાઈટ છે, રોંગ છે અને બીજું કે અમે અમારા એક સોલ્યુશન્સ નથી, બાકી ક્વેશ્ચન સોલ્યુશન અવેલેબલ કરાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, આ થઈ ટેસ્ટ સિરીઝની વાત. હવે જે વાત આની વાત આવે છે તો એ મટીરિયલ્સની વાત કરીએ છીએ. તો અહીંયા તમે મટીરિયલ્સ ઉપર ક્લિક કરશો તો તમને સ્ટડી મટીરિયલ્સ ઘણું બધું અવેલેબલ દેખાશે. તો એમાં પહેલું છે કે ક્લાસ નોટ છે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સાયન્સ એજ્યુકેટર પર અવેલેબલ ફિઝિક્સની ક્લાસ નોટ છે એ દેખાશે.
સાથે આગળ જશો તો જીના પ્રીવિયસ યરના પેપર્સ હશે. તો તમે જોઈ શકો છો, એક પણ ઘણા બધા પ્રીવિયસ યરના પેપર 2019માં જાન્યુઆરીમાં લેવાયેલા, એપ્રિલમાં લેવાયેલા, તો એ બધા પ્રીવિયસ યર પેપર અવેલેબલ છે. સાથે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. સાથે બીજું છે કે જેની અંદર નીટમાં પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, એઇમ્સ અને બીટસેટના ક્વેશ્ચન, ગુજરાત બોર્ડના ડિટેલ્સ જોઈએ તો ગુજરાત બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ અવેલેબલ છે. સાથે ગુજરાત બોર્ડની પ્રેક્ટિસ માટે, ગુજકેટની પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન અથવા ગુજકેટના પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેશન કરેલા છે ટેક્સ્ટબુકના, તો આ અને સાથે ટેક્સ્ટબુકની લિંક પણ આપેલી છે. આ બધી ઘણી બધી વસ્તુઓ મટીરિયલ્સની અવેલેબલ છે. આ જ વસ્તુ ફિઝિક્સ અને ફિઝિક્સની અવેલેબલ છે, પણ કેમિસ્ટ્રી બાયોલોજીની થોડાક ટાઈમમાં અપડેટ થશે. તો અમારો એઇમ એટલો છે કે મોટાભાગે દરેક સ્ટુડન્ટને આનો લાભ મળે. એક રિવોલ્યુશનના અત્યારે હાલનો પીરિયડ ચાલી રહ્યો છે ડિજિટાઇઝેશનનો, તો મોટાભાગે દરેક સ્ટુડન્ટ્સ આનો મેક્સિમમ લાભ ઉઠાવે. ઓકે, થેન્ક યુ.